નમસ્કાર. ફરી એક ખુશનુમા સાંજ, આ સરસ મજાનું મધ્યમ વાદળાઓથી ઘેરાયેલું આકાશ અને આ લીલોતરીની હરિયાળી ઋતુ. આવી સરસ સાંજે કોઈક મનગમતા માણસ આપણને મળવા આવી ચડે તો કેટલી મજા પડે. અને એ મનગમતા માણસો જ્યારે લોકપ્રિયતાની, તેમની આવડતની, તેમના અનુભવની, તેમની સજ્જતાની ટોચ પર, શિખર પર બિરાજતા હોય તો એ સાંજે તો જીવન ભયો ભયો લાગે. એમ લાગે કે બસ આ સાંજ, આ મુલાકાત, આ કોફી પછી હવે દુનિયા સામે આમ તરત જવું નથી. થોડોક શ્વાસ લઈએ, થોડા પોતાનામાં ઉતરીએ, આ આખે આખો સંવાદ વાગોળીએ અને પછીથી કંઈક દુનિયાની સામે જરાક પડીએ અને કહીએ કે હા બોલો કેટલો ટાર્ગેટ બાકી છે. આવી તકો, આવી ક્ષણો કંઈ બહુ આવતી નથી જીવનમાં. અમારા આ કાર્યક્રમમાં પણ આવા કલાકારો પણ છાશવારે આવતા નથી. આ એ કલાકારો છે જેમણે પોતાની આવડત, પોતાના અનુભવ અને પોતાની સજ્જતાથી આ ઇન્ડસ્ટ્રીને, આ ક્ષેત્રને રળિયાત કર્યું છે. આ એ કલાકારો છે જે સ્વનામ ધન્ય છે, સજ્જ છે, અનુભવી છે, લોકપ્રિયતાના શિખર પર બિરાજે છે. શુદ્ધ દેશી સંવાદમાં હું નૈષત આપ સૌનું સ્વાગત કરું છું. જલસો પર છો તમે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને જે મારી આ આખી જીવામાંથી, મારી વાણીમાંથી આ મોગરાના ફૂલની જેમ કંઈક ખરી રહ્યું છે. આ શબ્દો એ કશું જ ગોઠવેલું નથી. મારી આસપાસ એટલી બધી મહેક છે, એટલી બધી ખુશબો છે કે આ ફૂલો મારા ખોળામાં, મારા ખોબામાં આવીને ના પડે તો ન હોય. ખૂબ દિલથી આવકારો, ખૂબ જ પ્રેમ સાથે આ આ વ્યક્તિત્વનો સત્કાર કરો. મારી ડાબી જમણી બાજુ એટલા સરસ માણસો બેઠા છે કે મજા પડી જશે તમને આજે એમની સાથે સંવાદ કરવાની. હું ખૂબ પ્રેમથી આવકારું છું જલસોના આ શુદ્ધ દેશી સંવાદમાં અતિ લોકપ્રિય, અતિ આદરણીય સિદ્ધાર્થ રાંદેરિયા. ધ ફેમસ, ધ ટેલેન્ટેડ, ધ ગોર્જિયસ દીપિકા ચિખલિયા. આ સંવાદ જે અર્થે થઈ રહ્યો છે એ મૂવી નટ સમ્રાટ અને એના દિગ્દર્શક જયંત ગિલાચર. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો શુદ્ધ દેશી સંવાદ. અને તમે છો મારી સાથે, હું છું નૈષત અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાનું છે. બરાબર, ચાલો પહેલો ખૂબ ખૂબ આવકાર, ફરીથી એક વખત સ્વાગત. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. સિદ્ધાર્થભાઈ, બહુ આનંદ થયો ફરી વખત આ જ સોફા પર, આ જ જગ્યાએ મળી રહ્યા છીએ. અને આ વખતનું કારણ જરા વધારે ભવ્ય છે, વધારે એવું છે કે જે થોડું ગદગદ થઈ જવાય, જેના વિશે વાત કરીને પણ ધન્યતા અનુભવી શકાય. નટ સમ્રાટ કઈ રીતે આ આખે આખી વાતના પરિચયમાં આવ્યા અને કઈ રીતે આ તક ઝડપી, શું બન્યું? નટ સમ્રાટ, મિત્રો, તખતા પરની કારકિર્દીને તો આજે લગભગ 40 વર્ષ થવા આવ્યા. ઘણા બધા નાટકો ભજવ્યા, એમાંનું આ એક નાટક મેં જે ભજવ્યું લગભગ 20-25 વર્ષ પહેલાં, નામ હતું અમારી દુનિયા તમારી દુનિયા. નટ સમ્રાટ એ મૂળ નાટ્યકૃતિ છે વિવા શિરવાડકરની, મરાઠીમાં બહુ જ વખણાયેલી, પંકાયેલી એવી આ નાટ્યકૃતિ. શ્રીરામ લાગુની ઓળખ આ નાટક થકી ઊભી થઈ. અને આ કૃતિ એવી છે કે જે આટલા સમય પછી પણ હજી એનું કૌવત જાળવી શકી છે. એનું ઉદાહરણ એ કે મેં 20-25 વર્ષ પહેલાં ભજ્યું, બહુ સફળ થયું એ નાટક, અને 450 ઉપરાંત પ્રયોગો થયા, એટલે પ્રેક્ષકોને એમાં કંઈક એવું લાગ્યું કે નહીં, આ નાટકમાં એવું કશુંક છે જે લોકોને ગમી ગયું અને એટલો સારો પ્રતિસાદ મળ્યો. એ વાત ત્યાં પૂરી થઈ, 450 પ્રયોગ. સમયના પાણી વહી ગયા. 2016 સાલમાં એક મરાઠી નાટક, આઈ મીન પિક્ચર આવ્યું, નટ સમ્રાટના નામે જ, એ જ કથાના થોડા ઘણા ફેરફાર કર્યા અને એક મૂવી રજૂ થઈ. એને પણ લોકોએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો. એ સમયની હાઈએસ્ટ ગ્રોસિંગ મૂવી તરીકે નટ સમ્રાટે માનપાન મેળવ્યા. એબ્સોલ્યુટલી. અને જુઓ સાહેબ, પછી ફરી પાછા 2 વર્ષનો ગાળો વીતે છે અને મારી સામે ઓફિસમાં આવીને એક ભાઈ બેસે છે. એક ભાઈ એટલે કહીશ કે અમારી ઓળખ નહોતી ત્યારે, જયંતભાઈ અને રાહુલ સુગંધ.
ફિલ્મનો સબ્જેક્ટ છે આ તે. મેં કહું ભાઈ હું કંઈ એટલી રેગ્યુલર ફિલ્મો કરતો નથી, આ બે કરી છે હમણાં એટલું જ કે આ અમને ખબર છે, પણ અમારી પાસે કંઈક છે. મેં કહું ભલે જે લાભે મૂકીને જાઉં પછી જોઈશું. અને શું મૂકે છે, પહેલું પાનું જોઉં છું ત્યાં ઉપર લખ્યું છે નટ સમ્રાટ. એટલે મેં કહું આ કયું નટ સમ્રાટ, એટલે એ જ મને કે હા સર જે મરાઠીમાં આવ્યું હતું એના પરથી જ અમે અમારી રીતનું તૈયાર કર્યું. વાય ગોડ, એની સામે બહુ ઉત્સાહ બતાવે નહીં, આપણે અરગ પદુડા લાગે. પણ ગયા, સ્ક્રિપ્ટ વાંચી, ફરી મળ્યા, ઘણી ચર્ચાઓ થઈ, સ્ક્રીન પ્લે બાબત થઈ, અને થતાં એ દિવસ આવ્યો, પિક્ચરનું મુહૂર્ત કર્યું. દોસ્તો મારે માટે એક અભિનેતા તરીકે ખરેખર આ લાભો છે. આવી ભૂમિકાઓ બહુ જૂજ મળતી હોય છે કલાકારોને ભજવવા માટે, મળે સરસ ઓથર બેગ્ડ પાત્રો ભજવવા મળે, પણ તેમ છતાં આનું જે ફલક અને આની અંદર જે કૌવત રહેલું છે એક ભૂમિકાની, એક ચેલેન્જ ભજવવાની, એ બહુ જલ્દી નથી આવતી. કોઈ પણ કલાકારને ઈર્ષા થાય તમારી જો તમે આ ભજવતા હતો, એવી તક મને મળી છે દોસ્તો. અને મન મૂકીને મેં તો આ પાત્રને માણ્યું છે. લોકો કેટલું વખાણે એ લોકો પર આધાર છે. અને બીજું, સોનામાં સુગંધ છોગુ, મને કહેવામાં આવ્યું કે પત્નીની ભૂમિકા એમાં દીપિકા ચીખલિયા નામ તમે સાંભળ્યું. મેં કહું યાર આ પૂછવાનું હોય, સાંભળ્યું છે એટલે શું? તો કે અમે એમને કન્વિન્સ કર્યા છે. ટૂંકમાં લોકો પાસે કન્વિન્સ પાવર ઘણો છે, અને કે તેઓ તૈયાર થઈ ગયા છે અને એ ભજવશે. મેં કહું અચ્છા. પછી કે મેં મિત્રનું છે તમને ખ્યાલ છે? મેં કહું આ નાટકમાં નહોતું, ફિલ્મમાં હતું. અને મને કહે તો એને માટે મનોજ જોશી. મેં કહું એ હા પાડશે? મેં કહે તમે અમારા ઉપર છોડો ને, એ પણ હા પડાવી. તો દોસ્તો સુભગ સુમેળ એવો થયો કે હું તો છું જ છું, પણ મને ટેકો મળી ગયો એવો જબરજસ્ત કે હું અહીંયા હતો એમાંથી એ ટેકાએ મને અહીંયા પહોંચાડ્યો. વાહ. અને જે લોકો જસ્ટ હમણાં જોડાયા છે એમને મારે કહેવું છે, આ મુખ્ય ભૂમિકા મારે એટલા માટે જ શરૂઆતની ઓળખાણમાં નથી આપવી કે કદાચ સિદ્ધાર્થભાઈ આના વિશે વાત કરે એ જ વધારે યોગ્ય થાય. આ કલાકારો જે કારણ અર્થે અહીંયા આવ્યા છે એ છે એક એવું મૂવી કે જે ખૂબ ચર્ચિત રહ્યું છે, ખૂબ લોકપ્રિય રહ્યું છે, મૂળ તો નાટકની, મરાઠી નાટકની આકૃતિ નટ સમ્રાટ. તમારામાંથી જે લોકોએ માત્ર નામ સાંભળ્યું હશે કે થોડા ઘણા લોકપ્રિય નામોનો જ આપને પરિચય હશે તો મને કહેવા દો. લગભગ 1970ના જ દાયકામાં આપણા આદ્ય નાટ્યગુરુ જશવંત ઠાકરે આ નાટક કર્યું હતું, એ પણ મૂળ મરાઠી કૃતિ ઉપરથી જ લઈને, અને અત્યંત લોકપ્રિય થયું હતું. એમને ખૂબ યાદ કરીને પણ આજે આ સરસ મજાની તક આપણને ગુજરાતી સિનેમા લવર્સને મળી છે. સો આપણે આ તક ઝડપી લેવાની છે. એટલે મારી બીજી વાત એ કરવી છે કે આ મૂવી આ શુક્રવારે નજીકના સિનેમા ઘરોમાં આવી રહ્યું છે, 30 ઓગસ્ટ. એટલે ફટાફટ અત્યારથી જ બધી જ, આઈ એમ શ્યોર કે બધી જ બુક માય શોઝ વગેરે વગેરે ઉપર અવેલેબલ થતું જ હશે, તમે ફટાફટ ટિકિટ બુક કરાવતા જજો. જયંતભાઈ ને આ કન્વિન્સ પાવર કેવી રીતે એમણે વાપર્યો અને શું ઉપયોગ કર્યો એના વિશે મારે પૂછવું છે, પણ એ પહેલા દીપિકાબેન એક તો સરસ મજાનો પીળો કલર પહેરીને આવ્યા છે અને મારો બહુ ફેવરેટ છે આ કલર, એટલે આજે થોડા વધારે નિકટના લાગે છે. પણ આ એક એવો ચહેરો જેણે આ ભારત દેશના કેટલાય રવિવારો પર પકડ જમાવી છે, એવો ચહેરો કે જે આવે અને આખા દેશમાં લગભગ કર્ફ્યુ જેવી સ્થિતિ હોય. તમે એ દોરને ખબર નહીં તમે ત્યાં હશો કે નહીં, આઈ એમ શ્યોર કે ઘણા બધા જોનારા હોય એ દોરના સાક્ષી રહ્યા હશે, પણ એક ખૂબ લોકપ્રિય માયથોલોજીની આપણું કથાનક રામાયણ અને એમાં સીતા, દીપિકા ચીખલિયા, અને પછી તો કારકિર્દી કેવી રહી. વાહ. થોડો વચ્ચે બ્રેક લીધો પણ પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા અને હમણાં એક ટેલિવિઝન પર પણ એમણે પદાર્પણ કર્યું છે. પણ ગુજરાતી સિનેમામાં આ એમનું સૌ પ્રથમ કદમ, ત્રીજું. ઓકે, સો ઘણા વર્ષ આગળના બે ક્યારે એની ચોખવટ કરો. હા, એટલે હું દીપિકાબેનને જ પૂછું. દીપિકાબેન, આમ તો ખાસા ટાઈમે તમે ફરીથી લાઈમ લાઈટ અને આ મોટા પડદેને આવી રીતે. સો જે બે પિક્ચરો મેં પહેલા કરી હતી એ 25 વર્ષ પહેલા કરી હતી નરેશ કનોડિયા સાથે. લાજુ લાખન, એટલે ઘણા લોકોને ખ્યાલ હશે, બીકોઝ આજે પણ નવરાત્રીના પંડાલ્સમાં યુ કેન હિયર ધેટ સોંગ જોડે રે. ઓફકોર્સ. આ આ ગીતો છે ને અમારી એપ્લિકેશનમાં સામેલ છે અને સૌથી વધારે સંભળાય છે, એ તમારી માત્ર જાણ માટે. જોડે રહેજો રાજ, તો અમારા દર અઠવાડિક ટ્રેન્ડમાં હોય હોય ને હોય. આજે હા હા એકદમ એવો મીઠો.
તો ક્યાં હતા આટલા વર્ષો, ક્યાં ખોવાયા હતા, શું કર્યું? એટલે તમે 14 વર્ષના વનવાસને લિટરલી લઈ લીધો. મેં થોડું એક્સટેન્ડ કર્યું અને ડબલ કરી નાખ્યું, 25 યર્સ ઓફ વનવાસ. સો રિયલી આઈ થિંક માય પર્સનલ જર્ની શરૂ થઈ આફ્ટર રમાય. ઓકે, સો દેટ ઇઝ હાઉ આઈ સી ઇટ. કે 14 થી 24 આઈ વોઝ ઇન ધ ઇન્ડસ્ટ્રી અને એ પછી આઈ મૂવડ ઓન એન્ડ આઈ બિકેમ અ મેમ્બર ઓફ પાર્લિમેન્ટ. બધાને ખ્યાલ છે બરોડા વોઝ માય કોન્સ્ટિટ્યુએન્સી. એ પછી આઈ બિકેમ અ મધર. આઈ વોઝ વેરી વેરી ફોર્ચ્યુનેટ ટુ બી અ મધર, વાઇફ, ડોટર ઇન લો, ગોટ ઇન ટુ માય બિઝનેસ. એટલે આ મારી જે પર્સનલ જર્ની રહી હતી અને દેટ આઈ સમ હાઉ ફેલ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ કે તમે એક કલાકાર હો, એક ક્રિએટિવિટી હોય તો યુ વોન્ટ ટુ ડૂ સમથિંગ બેક અગેન. સો લાસ્ટ 3-4 યર્સથી હું ઓઇલ પેઇન્ટિંગ ને કેનવસ પેઇન્ટિંગ એન્ડ આઈ બીન ડુઈંગ દેટ. મેં એક્ઝિબિશન્સ પણ 3-4 કર્યા છે લાસ્ટ 3 વર્ષમાં અને ઘણા સક્સેસફુલ રહ્યા છે. આઈ બીન વેરી ફોર્ચ્યુનેટ વિથ દેટ ઓલ્સો. બટ એક અંદરથી થોડુંક આમ લાગતું હતું કે કંઈક કરવું જોઈએ, કે યુ નો આઈ વોઝ નોટ શ્યોર, આઈ કુડ નોટ પ્લેસ વોટ ટુ ડૂ. અને લાસ્ટ યર આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ઓફ ડુઈંગ છોટાછેડા. આઈ ડીડ ધેટ. બટ છૂટાછેડા વોઝ વન ઓફ ધ બેબી સ્ટેપ્સ આઈ વોન્ટેડ ટુ ટેક, કે ભાઈ પાછું જો મારે ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય કે પડદાની સામે આવવું હોય તો આઈ વોન્ટેડ ટુ સી કે ભાઈ હું કેવી દેખાઈશ અને લોકોને ગમશે કે નહીં ગમે. સો દેટ વોઝ વન ઓફ ધ થિંગ્સ. સો દેટ વોઝ માય જર્ની, એકચ્યુઅલી અ વેરી સ્મોલ જર્ની ફ્રોમ લાસ્ટ યર ટુ ધીસ યર. એન્ડ એઝ યુઝ્યુઅલ લાઈક સિદ્ધાર્થજી સેડ કે હું પણ ઘરે આમ જ બેઠી હતી, માય રેગ્યુલર પ્રોગ્રામ્સ બધા જે થતા હોય. એન્ડ જયંતજી કેમ વિથ માય પ્રોડ્યુસર શ્યામુ સુગન પ્રોડક્શન હાઉસમાંથી, રાહુલ એન્ડ જુગલ, એન્ડ દે કન્વિન્સ મી. એકચ્યુઅલી દે કન્વિન્સ બીકોઝ મારે એક એક ક્વેશ્ચન હતો કે શુડ આઈ કમ બેક, બીકોઝ આ બહુ મોટી વસ્તુ છે. દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ બિટવીન અ હોમ મેકર, અ વાઇફ ઓફ અ બિઝનેસ વુમેન, અ મધર, એન્ડ દેન બિકમિંગ coming back on screen. So there's a huge mental setup that you have to have for that you can change. So I was contemplating ke karu joye nahi karu joye su karu joye, and then he came up with something which I could not say no to. And yeah, લીબરો આનંદો કહી શકાય ને એવો આ સરસ આ તક છે કે એમણે નિર્ણય કર્યો પાછા વળવાનો, તો ગુજરાતી સિનેમા સાથે કર્યો છે. નહીતર આઈ એમ શ્યોર કે એમની પાસે એવી ઘણી ઓફર્સ હશે જ્યાં એમને એ મુખ્ય મેઇન ઇન્ડસ્ટ્રી બોલિવૂડ કે ટેલિવિઝન કે પછી ડેઈલી સોપ ઓપેરાઝમાં પણ એમને કદાચ. યસ, આઈ એમ ગેટિંગ અ લોટ ઓફ ઓફર્સ ફોર ટેલિવિઝન એન્ડ ડેઈલી સોપ્સ, બટ માય લવ ફોર ગુજરાત આઈ થિંક ઇઝ હાયર. So I have come to Gujarat, and of course, being honest, television was not something that I was thinking about. Correct. Because everybody understands that television is a little time constrained and all that. So we are lucky કે આવી સરસ પેર. આ બહુ બહુ જ, એટલે આનો પ્રોમો જોયો તો સિદ્ધાર્થભાઈ જે દિવસે મેં ટ્રેલર જોયું હતું ત્યારે આઈ વોઝ સો એક્સાઇટેડ કે હા, અરે દીપિકાબેન અને સિદ્ધાર્થભાઈ, આ બહુ મોટું સરપ્રાઈઝ એલિમેન્ટ છે. અને જે રીતનું પોસ્ટર્સ ને વગેરે ડિઝાઇન થયું છે, બહુ સખત સરસ, બહુ જ અપીલિંગ છે, બહુ જ ઇમ્પ્રેસિવ છે. વેરી વેરી એસ્થેટિકલી એન્ડ બહુ જ ક્રિએટિવ એન્ડ ઇટ્સ લુકિંગ વેરી નાઇસ અને બહુ જ એક્સપ્રેસિવ પણ છે. તમને ગમશે, તમને પિક્ચર રિયલી ગમશે. એટલે આઈ રિયલી આઈ એમ શ્યોર. મેં નટ સમ્રાટ નાટક પણ જોયું છે અને મરાઠી મૂવી પણ જોઈ છે. તમને ચોક્કસથી આ વિષય ખૂબ ગમશે, મને વિશ્વાસ છે. તમારી સંવેદનાઓને રણઝણાવી જશે એટલો સરસ મજાનો આ બળકટ બળકટ અભિવ્યક્તિ છે. મહેરબાની કરીને જોવા જજો. આ બિલકુલ ડાબા હાથે મૂકવા જેવી મૂવી નથી જ નથી જ નથી જ. પણ આવું સરસ કામ ઉપાડ્યું જયંતભાઈ, કન્વિન્સિંગ પાવરની બહુ વાત થઈ. સો કેવી રીતે નક્કી કર્યું કે આ બે પેર હશે અને નટસમ્રાટ પહેલાં તો ગુજરાતીમાં કરવું છે? મને ગુજરાતી ફિલ્મો ઓફર થતી હતી. એક ચેનલના રિપ્રેઝેન્ટેટિવ હતા, મને આવીને પૂછ્યું કે તમે મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરો છો, વાય નોટ ગુજરાતી? ધીસ ઇઝ 2013ની વાત છે. તો આઈ ટોલ્ડ કે સી, આઈ ડોન્ટ સી એની ગુડ સબ્જેક્ટ ટુ મેક ઇન ગુજરાતી. યુ ગીવ મી અ ગુડ સબ્જેક્ટ, આઈ વિલ મેક ઇટ. પણ સડનલી પ્રોડ્યુસર્સ સાહેબ જોડે વાતો કરતા કરતા 6 મહિના વાતો કરતા હતા, શું બનાવવું, વોટ ટુ મેક, વોટ ટુ મેક. એન્ડ સડનલી નટ સમ્રાટ જૈસા કુછ બનના ચાહીએ. એન્ડ આઈ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. આઈ સેડ કે આપ બનાવો કે તો હી લાફ ડેટ મી, તો ક્યાં ગુજરાતી બનાવેગા, બોલા મેં બનાવવા. એન્ડ દેટ્સ આઉટ. અને પછી નટ સમ્રાટ કોણ? તો ધેર ઇઝ ઓનલી વન, વન એન્ડ ઓનલી વન, મિસ્ટર સિદ્ધાર્થ રંધેરિયા. હી ઇઝ અ કોમેડી કિંગ. બટ કોમેડી કેટલી અઘરી છે એમને જ ખબર છે. એબ્સોલ્યુટલી બધા હસાવી નથી શકતા. અત્યારે નોર્મલ લાઈફમાં પણ વાતો કરતા કરતા વન લાઇનર છોડે છે અને આપણે બધા હસીએ છીએ.
અને એ એટલા સરસ એક્ટર છે, બિયોન્ડ સિદ્ધાર્થ દેર ઇઝ નોબડી હુ કેન પ્લે નટસમ્રાટ. સો દેટ વોઝ ધ રીઝન વી વેન્ટ ટુ હિમ, વી વર બિહાઇન્ડ હિમ ફોર 3-4 મંથ્સ ટોકિંગ ટુ હિમ. હી ઇઝ ઇન હૈદરાબાદ, વી યુઝ ટુ કોલ એન્ડ ટોક ટુ હિમ. સો થયું અને અલ્ટિમેટલી હી વોઝ કન્વિન્સ, હી સેડ યસ આઈ એમ ડુઇંગ ધ ફિલ્મ. અને દીપિકાબેન શી વોઝ તો સો કાઇન્ડ, એમને 4 મહિના નહીં લીધા, 4 દિવસમાં કીધું કે આઈ એમ ડુઇંગ ધ ફિલ્મ. વાહ વાહ. સિદ્ધાર્થભાઈ, આપણે છેલ્લે મળ્યા ત્યારે એવી વાત આપણે ખૂબ વાત કરી હતી કે નજીકના ભૂતકાળમાં મળ્યા. હા, નજીકના 5 વર્ષે. હા, શરૂઆત તમારી જે આગળની ફિલ્મ આવી તેના વિશે જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે અમે ઘણું તમને જુદી જુદી રીતે પૂછ્યું હતું કે તમે કોમેડી જ કરવી છે, તમારે કોમેડી એક્ટર જ બનવું છે, આ તમે પસંદ કરેલો ટેગ છે કે તમારે બીજું કંઈ કરવું નથી. અને મને યાદ છે કે બોલે છે ને ત્યારે હું ત્યાં બેઠો હતો અને યુ કેપ્ટ આસ્કિંગ મી, ત્યારે આઈ હેડ સ્નેપ્ડ. મેં કહ્યું યાર તું બંધ કર, આપણા લોકો છે ને આ બહુ છે, આ કરતો હું તો આજ કરશો, આજ કરશો, આજ કરશો, બીજું કરીશ તો એટલે હવે એવું છે. એટલે ત્યારે મેં એ જ કહું છું, અને હું વેચવા આવેલો યાર મારી કોમેડી ફિલ્મ. અને ગુજ્જુભાઈ યાર, જે ગુજ્જુભાઈ મને આટલો બધો લોકોનો પ્રેમ આપ્યો ને, મને તો જે ગમે છે કરવાનું. અરે કેવી મોકળાશ, કેવું ખુલીને અને હ્યુમર ઊભા કરતા રહેવું. પણ ત્યારે એનો સતત મને પ્રશ્ન, એટલે તમને એવું લાગે તમે આજ કરશો, આ ભીડામાં જકડાઈ નથી ગયા, બંધાઈ નથી ગયા? અરે મેં કહ્યું યાર ભલે ને બંધાઈ ગયો, પણ તારા બાપા શું કહે છે. સતત એક કલાકાર ને અંદર થી એવું હોય ને, અને એવી તક મળવી જોઈએ વસ્તુ કરવાનો અર્થ. તમે એ આખી મને જે એમણે હસતા હસતા ખકડાયો હતો ભાઈ બંધ કર ને આ સવાલ, તું તારો કંટાળી ગયા અમે. આઈ કુડ એક્ઝેક્ટલી ગેટ દેટ. પણ એમણે એવું કીધું હતું, એક બીજો સંદર્ભ એમનો એ પણ હતો કે એવું ઓફર પણ કોણ કરે છે, એવું આપવા વાળા પણ કોણ છે, એ પણ એક વાત હતી. દેટ ઇઝ ઓલસો મેટર ઓફ ગટ્સ. એબ્સોલ્યુટલી. એટલે તો સિદ્ધાર્થભાઈ બહુ કેવી લાગણી છે નટસમ્રાટ કર્યા પછી? આમ તો તમે અમારી દુનિયા તમારી દુનિયા જેવું સફળ નાટક આપી ચુક્યા હતા ત્યાં. બિલકુલ, ત્યારે પણ એટલી જ મજા આવી હતી 25-30 વર્ષ પહેલા કરવાની એ નાટક તખતા ઉપર પણ ખરેખર ઓતપ્રોત થઈ જવાય એવી ભૂમિકા. એ સમય પણ હું અનુભવી શકતો હતો, કદાચ હું ત્યારે 40-45-40-42 નો હોઈશ, પણ હું એનું પેન, એનું દર્દ અનુભવી શકતો હતો એ પાત્રનો, એની જે જર્ની હતી એ. અને ઓફકોર્સ આ ફિલ્મ કરી ત્યારે પણ ખૂબ મજા આવી છે, સરસ હૃદય સ્પર્શી ફિલ્મ છે દોસ્તો. અને માત્ર અભિનેતાની વાત છે એવું કંઈ જ નથી, ઇટ હેપન્સ ટુ બી કે આ નાયક એ સ્ટેજનો અભિનેતા છે, નટ એટલે કે એક્ટર, અને એનો સમ્રાટ જે ઊંચાઈ પર છે. પણ આ વાત એવી છે કે કોઈને પણ લાગુ પડે, બિઝનેસમેન હોય, સામાન્ય મિડલ ક્લાસ માણસ હોય, કે એક રૂમમાં રહેતી વ્યક્તિ હોય. કારણ માનવીય સંબંધોની આ વાત છે, રિલેશન્સની આ વાત છે. સમય માણસને બદલે છે કે માણસ બદલાય છે એટલે સમય બદલાય છે, એવો એક સવાલ. અને આ તમે તો આ ક્ષેત્રમાં રહીને ઘણા બદલાતો સમય જોયો છે, અત્યારે જે પ્રકારની ગુજરાતી ફિલ્મો છે એની વચ્ચે તમે કેટલો એટલો નિસ્બતવાળો સબ્જેક્ટ લઈને આવ્યા છો કે જેમાં ઘણો બધો સંદેશ પણ છે અને ઘણો બધો મેલોડ્રામા અને એ પણ છે, વોટ ઇઝ યોર ફીડબેક, તમને શું લાગે? પહેલી વાત તો હું ડેફિનેશન એ કરીશ કે ભાઈ મજા આવી એવું બોલવું, એટલે શું હસવું એટલે જ મજા આવી? ના, મનોરંજન, મનોવિનોદ. મનોવિનોદ એક ઊંચી પાયરીની કક્ષા છે મનોરંજનથી. મનોરંજન કોઈ પણ ચીજમાંથી આવી શકે, નાની મોટી, જેમાં તમને અરે આપણા પૈસા વસૂલ થઈ ગયા એવું લાગે, પણ એનાથી ઉપરની પણ એક પાયરી છે જ્યાં તમને મજા આવે જ છે. પણ એનો અર્થ એ નથી કે હું ખડખડાટ હસ્યો એટલે મને મજા આવી. કારણ કોઈ એક સારી ચીજ જોઈ, જેમ આપણે સંગીત, કોઈ કોઈક એવું
કોઈક એવો રાગ કે ગંભીર વસ્તુ વાળું સંગીત પણ સાંભળીએ તો આપણે એમાં તરબતર થઈ ગયા છે. સાહેબ આ તરબતર થવાની વાત વાળી ફિલ્મ છે આ, એટલે એમાં મજા તો આવે જ આવે બહાર નીકળીએ ત્યારે. એટલે મારે તો એટલું જ કહેવાનું છે લોકોને. અને ઘણીવાર એ પ્રશ્ન થયા કરે છે ભાઈઓ સતત કે આ ગુજ્જુભાઈમાંથી નીકળે, લોકો સ્વીકારશે, લોકો સ્વીકાર. એટલે ભાઈ શું કામ ન સ્વીકાર યાર, કલાકાર કલાકાર છે. ને તો અમિતાભે આથી 45 વર્ષ પહેલાં રિટાયર થઈ જવું પડ્યું. યા એંગ્રી યંગ મેન હેઝ નો પ્લેસ એટ ધ એજ ઓફ 75 ઇન ધ ઇન્ડસ્ટ્રી. પણ એ એંગ્રી યંગ મેન નથી માત્ર, એક અભિનેતા છે જેની પાસે એનું કૌશલ છે, જે આજે પણ બીજા કલાકારો પણ એને સ્વીકારે છે. એનાથી પોણી નાની ઉંમરના અડધી ઉંમરના કે એ કલાકારો પણ એની એ કૌવતને સ્વીકારે છે. અને આજે તો ટુડે ટ્રેન્ડ છે કે યુ કીપ સીઈંગ પીપલ, લોકો કેટલી મહેનત કરે છે જુદા જુદા કિરદારને રજૂ કરવા માટે, આ પેલું કરવા માટે, એને સ્વરૂપ આપવા માટે. તો વેલ, આઈ એમ વન ઓફ ધેટ લકી વન્સ હુ હેવ ગોટ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને દોસ્તો બીજી બધી વાત બાજુએ, પિક્ચર પિક્ચર છે, એની રીતે બનાવ્યું છે, ગુજરાતી ભાષામાં બન્યું છે, આપણે માટે તો એક ફ્રેશ વસ્તુ જ છે. એબ્સોલ્યુટલી. લોટ માગીને લઈ આવ્યો કે ખરીદીને, એનાથી તમને કન્સર્ન નથી સાહેબ. પૂરી કે રોટલી કેવી બની છે એ જુઓ ને યાર. વાહ વાહ, ક્યા વાત ક્યા વાત, થેન્ક યુ વેરી મચ, વોટ અ સ્ટ્રેટ ફોરવર્ડ મેસેજ. દીપિકા બેન, જુઓ છો ગુજરાતી ફિલ્મો અત્યારની? અત્યારની હા, એક બે મેં જોઈ છે. ઓકે, આફ્ટર સ્ટાર્ટિંગ નટ સમ્રાટ, હું હવે ઘણા બધા ગુજરાતી પ્લેસ છે, ખાસ કરીને એમના પ્લેસ યુટ્યુબ પર જે હોય છે જોતી હોઉં છું. યા, મેં મૂવીઝ પણ જોઈ છે. છેલ્લી કઈ જોઈ હતી? હમણાં મેં રેવા જોઈ, એન્ડ આઈ સો બાકી ઘણી વખત તમે શરૂ કરો અને ઇટ ડઝ નોટ અપીલ ટુ યુ, એન્ડ અનફોર્ચ્યુનેટલી તમે બંધ કરી દો ધ પ્લેઝર ઓફ વોચિંગ અ મૂવી એટ હોમ. સો ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઘણી ચર્ચાઓ છે, અને અત્યારે જે રીતે એ ભાખોડિયા ભરતી ઊભી થવાની કોશિશ કરે છે, પડે છે, આકડે છે, ઓફ રેકોર્ડ સરે બહુ સરસ વાત કરી, પડે છે, પાછું ઊભી થાય છે, પાછું પડે છે. તમે તો હિન્દી મેઇન સ્ટ્રીમ સિનેમા પણ કરી ચૂક્યા છો, મરાઠી સિનેમામાં પણ તમારું ખાસું યોગદાન રહ્યું છે, કેમ ગુજરાતી તરફ વળ્યા, કયા કારણોથી ગુજરાતી સિનેમામાં કંઈક હિસ્સો બન્યો? ફર્સ્ટ વળ્યો ગુજરાતી માટે બીકોઝ ઓફ નટ અ સમ્રાટ, પાવરફુલ સબ્જેક્ટ. બીજું માય મધર ટંગ. તો આ બે વસ્તુના લીધે હું ગુજરાતી ફિલ્મ બનાવવા માટે પ્રેરિત થયો અને બનાવી. અને લાગે છે કે ગુજરાતી સિનેમા વિશે તમને તમારો કોઈ પ્રતિભાવ મારે લેવો હોય, અત્યારે જે પ્રકારની મૂવીઝ બને છે, વોટ્સ યોર ઓપિનિયન, અને તમને કેવું લાગે છે? કારણ કે આપણે તો ખાસા માંડ હમણાં જરાક થોડા વધારે લોકો સુધી પહોંચતા થયા છે, કે આખો દોર એવો હતો કે જ્યારે એક જ પોકેટમાં ગુજરાતી સિનેમા જોવાતો. એ આખી વાતને કઈ રીતે? હું જો બીજા ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ વિશે કંઈ વધારે જાણતો નથી અને બોલતો પણ નથી, બિકોઝ હું પોતે અહીંયા ABCD કરી રહ્યો છું ગુજરાતી પિક્ચરોમાં. તો શું બનાવે છે મને ખબર છે, પણ હજુ બેટર થઈ શકે છે. હવે જ્યારે ટ્રેન્ડ ચેન્જ થયો છે, નવો વર્ડ આવ્યો છે અર્બન, તો આ રિક્વેસ્ટ એવરીબડી નોટ ટુ યુઝ દેટ વર્ડ, યુઝ ગુડ સિનેમા. તમે જ્યારે કન્ટેન્ટ ઓરિએન્ટેડ ગુડ સિનેમા આપશો તો જ લોકો થિયેટર તરફ આવશે અને જોવા આવશે. કરેક્ટ. બીજાને ઉતારી પાડવા કે અરે આ શું બનાવીને લાવે છે, નો. આઈધર ઇટ ઇઝ કોમેડી, કોમેડી સરસ હોવી જોઈએ, જેમ ગુજ્જુભાઈ છે. લોકો વારંવાર ગુજ્જુભાઈ જોવા જાય જ છે, તો એ એક અલગ પ્રકારની કોમેડી છે. કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મ હોવી જોઈએ, રેવા હોવી જોઈએ, ચલમન જીતવા જોઈએ, નટ સમ્રાટ હોવી જોઈએ. પીપલ વિલ લાઈક ઇફ ગુડ સિનેમા ઇઝ ધેર, પીપલ વિલ ડેફિનેટલી ગો ટુ થિયેટર્સ એન્ડ વોચ. ઓકે, તમે છેલ્લે કઈ ગુજરાતી મૂવીઝ કોઈ જોઈ? હા, ચલમન જીતવા જોઈએ. હાઉ ડુ યુ લાઈક ઇટ? આઈ લાઈક ઇટ વેરી મચ. આઈ સો બોથ ઓફ સર્સ ફિલ્મ. ઇવન આઈ હેવ સીન બોથ હિઝ મૂવીઝ. બોથ હિઝ મૂવીઝ, યા. સો દીપિકા બેન, બીજી એક સવાલ એ પણ હતો કે ગુજરાતી સિનેમામાં તો તમે 25 વર્ષ પહેલા જ્યારે કર્યું હતું ત્યારે એક આખો જુદો જ આખો માહોલ અલગ હતો. હા, ઇટ વોઝ ઓલ વેરી વેરી ટિપિકલી, ખેતરમાં ડાન્સ કરો ને કુવાથી પાણી લઈ આવો, એને યુ નો યુ આર ડાન્સિંગ વિથ ઘાઘરા ચોલી, એન્ડ ઇટ વોઝ બ્યુટિફુલ. ડોન્ટ ડોન્ટ નો નો કમ્પ્લીટલી કમ્પ્લીટલી આઈ એન્જોય ઇટ. ધેટ વોઝ ગોલ્ડન ગોલ્ડન પીરિયડ ઓફ ગુજરાતી સિનેમા. એ મારા હિસાબે બહુ જ ચાલતી હતી પિક્ચરો, એબ્સોલ્યુટલી બનતી હતી. અને
બહુ શોખથી લોકો જોવા જતા હતા. અને એ દોર હતો આખે આખો ગુજરાતી ફિલ્મોનો, જ્યારે સાહેબ એ હિન્દી ફિલ્મોને ટક્કર આપતી હતી. એટલે હિન્દી ફિલ્મના પ્રોડ્યુસર્સે વિચાર કરવો પડે કે અત્યારે ગુજરાતી મૂવી ચાલે છે, આપણે નથી મૂકતી. અને મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર, આશા ભોસલે, લતા મંગેશકર જેવા, મોહમ્મદ રફી, તલત મહેમૂદ, ગીતા દત્ત જેવા ગાયકોએ પણ આપણે આપણા ગુજરાતી ગીતો ગાયા છે. અને આશા પારેખ અને કેટલા બધા, રીટા બહાદુરી, રાજેન્દ્ર કુમાર, આ બધાએ, ઉષા કિરણ, આ બધાએ ગુજરાતી સિનેમામાં કામ કર્યું છે. અરુણા ઈરાની એ પણ ઠીક જ છે, એ બધાએ કર્યું. એટલે કે એ લોકોએ સિનેમાને પેલું આપ્યું એવું નથી, એ સિનેમાની તાકાત એટલી થઈ કે આ લોકોને પણ થયું કે આપણે આ કરીએ. એટલે મજા શું છે કે સિનેમાનું કૌવત એવું હતું ત્યારે, બહુ સિમ્પલ વાત છે, ટાર્ગેટ ઓડિયન્સ ને ટાર્ગેટેડ કથા ને, જે વાત તમને ગળે ઉતરી જાય છે, જોઈને ગમી જાય છે, તો એ સમય સહેલો હતો. કારણ કે તમને ખબર હતી કે આ લોકોને આ જ ભાવ, મારે બાજરીનો રોટલો ને આની દુકાનો ખોલીશ ને તો મારી ચાલવાની છે. પછી સડનલી એ ટાઈમે હું પીઝા લાવું તો એમાં તકલીફ થાય. આજે થયું છે શું, આ ઓડિયન્સ આમ ખસી ગયું કે ભાઈ આ તો બધું કંઈ અર્બન અર્બન બોલે છે આ લોકો, એટલે આપણે માટે નથી. અને અર્બન વાળા છે પોતે જ એટલા ગૂંચવાયેલા છે કે એ લોકોને શું જોવું શું નથી જોવું એમાંથી હજી રસ્તો નથી કાઢી શક્યા. અને એટલે ઇન્ડસ્ટ્રીમાં જે મેકર્સ છે વધારે ગૂંચવાયા છે, પ્લસ જે મેકર્સો છે એના ધાડા તૂટી પડ્યા, એટલે જેને જે આવડ્યું જેવું આવડ્યું એવું ઠાલવવા માંડ્યા. એટલે અત્યારે રમખાણ જેવું થયું છે, પરંતુ આ બધા રમખાણમાંથી સમુદ્ર મંથન જેવું છે સાહેબ, ક્યાંક એવું નીકળવું જોઈએ કે જેથી ગુજરાતી સિનેમા, અત્યારે એક આખું રાજ્ય, 6 કરોડની વસ્તી, અને તમારી પાસે તમારી પોતાનો સિનેમા ન હોય, ગુજરાતી સિને જગત કે સિનેમા સૃષ્ટિ જો ન હોય તો આપણે માટે ખરેખર આઈડોન્ટ નો જે પણ શબ્દોનો તું સ્વામી છે એટલે ચોંટાડી દે કઈ. તમે બહુ સરસ વાત કરી, જેને જેવું આવડ્યું જેવું સમજાયું એવું કર્યું. કોઈ છેલ્લે જોયેલી કોઈ ફિલ્મો છે તમને બહુ આમ એમ લાગ્યું? એટલે બહુ બધી જોઈ ને એટલે જ ચૂપ છું. અને ચૂપ જ રહેવું છે ભાઈ, આ મને દર વખતે મારે મારે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું છે, મારે બધા પ્રોડ્યુસરોને ફોને કરવાના દર વર્ષે. ઓકે, સો હવે વોટ નેક્સ્ટ? નટ સમ્રાટ પછી કંઈક નવો પ્રોજેક્ટ છે હાથમાં? છે, સરસ છે. સરસ તો કેવી રીતે હમણાંથી કહું, નહીં બને ત્યારે ને નીવડે વખાણે. અત્યારે કેવી રીતે સરસ કહું, મને થોડું આમ યોગ્ય લાગ્યું છે એટલે હા પાડી છે. હમણાં તરત જ સપ્ટેમ્બરમાં શૂટિંગ છે, સો અગેન અ લિટલ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મૂવી, જેવો પ્રકાર હજી ગુજરાતીમાં આવ્યો નથી એ જાતની છે. પણ પછી કેવી બને, અને યાર સાચું કહું ને તો કલાકારના હાથમાં બધું નથી હોતું, દિગ્દર્શકના હાથમાં હોય છે. ફિલ્મ એ દિગ્દર્શકનું માધ્યમ છે, એને કઈ રીતે માવજત આપે છે, શું રજૂઆત કરે છે, અને શૂટિંગ દરમિયાન અને શૂટિંગ પછી પણ એની કેટલી કાબેલિયત છે, આ બધાનો સરવાળો ત્યારે એક સરસ ફિલ્મ આવે છે. કલાકાર તો એક અમુક અંશ સુધી જર્નીમાં સાથે છે, એ પોતાનાથી બનતી બધું જ કરી શકે, પણ એને તમે કેમ ઝીલો છો એ દિગ્દર્શકના હાથમાં. બહુ જ સાચી વાત છે. દીપિકા, અહીંથી કંઈક નવું કઈ દિશા તરફ જવું છે આ ફિલ્મ કર્યા પછી? વોટ ઇઝ, હું એક હિન્દી મૂવી કરી રહી છું ગાલિબ કરીને, ઇટ ઇઝ અબાઉટ અ ટેરરિસ્ટ, ને આઈ એમ પ્લેઇંગ ધ વાઇફ ઓફ ધ ટેરરિસ્ટ, પણ ટેરરિસ્ટનો તો રોલ નથી વધારે, ધ હસબન્ડનો રોલ નથી વધારે, ઇઝ જસ્ટ ફોર વન સીન. અને ધ સ્ટોરી ઇઝ અબાઉટ ધ મધર એન્ડ સન, કે જે રીતના તમે ટેરરિસ્ટ બનો છો, તમે જે રીતના બિહેવ કરો છો, એ પછી તમારા મર્યા પછી પત્ની અને એ દીકરા પર, એ ફેમિલી પર તમારે કેવી અસર પડતી હોય છે. સો ઇટ્સ ઓલ બેઝડ ઓન ધેટ. વાવ, એટલા કમતીધર કલાકારો બેઠા છે કે એમને આવું પૂછવાનો મતલબ એટલો છે કે એ લોકોની આપણને ઈચ્છા થાય કે લોકો ખૂબ કામ કરે ને આપણે એમને જોતા રહીએ, અને જુદા જુદા સબ્જેક્ટ્સમાં, જુદા જુદા પ્રોજેક્ટમાં જોતા રહીએ. કદાચ આપણે ભાવક તરીકે એમને જોઈ જોઈને શીખતા રહીએ છીએ, આપણે એનરિચમેન્ટ આપણને મળતું હોય છે. ઓન ધેટ નોટ, હવે અમારો એક બહુ દીપકાબેન, જયંતભાઈ, સિદ્ધાર્થભાઈને તો ખબર જ છે, આ વખતે બહુ સરળ છે બધું, બહુ બહુ સાવ નાના સાવ નાના નાના બહુ જ ગુજરાતી ફિલ્મો વિશે તો આઈ એમ ઇલિટરેટ, આ કઈ એવું છે જ નહીં, એટલે કશું જ હોય બધું
દાળ ચોખાના ભાવ એવો બધો એ મને કહેતી કે દાળ ચોખા આમાં બિલકુલ પાસ ઓન કરવાની છૂટ નથી પણ કંઈક તો બોલ જો એક નાનકડું રેપિડ ફાયર છે ફન રાઉન્ડ છે લેટ્સ આમાં વિનિંગ કંઈક હોય છે કંઈ મળે છે આમાં વિનિંગમાં ખૂબ બધી મારી ટીમ તાળીઓ પાડશે હે ને ટીમ યસ વાહ You need to say that, then we will give correct answer. Coffee and nothing but the gift of the Java may be Nam Chok. Okay. Jayant bhai, tamarathi shuru kari. Sir, start from the senior person. Haan. બધું વધશે છેવટે મને ખબર પડે કેવા પ્રશ્નો જવાબ નહીં આવે બધું વધતા 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 હું પાસન કરીશ ઓકે સિદ્ધાર્થ ભાઈને અકબર બિરબલ સિરિયલમાં રોલ આપવાનો થાય તો તમે કયો રોલ આપો બિરબલ અને કેમ હી સો વિટી બિરબલ વોઝ વિટી હી સો વિટી ઓકે કયા ગુજરાતી ડિરેક્ટર તમને પ્રોમિસિંગ લાગે છે હમણાં હું આપું ઓપ્શન છે એ કૃષ્ણદેવ યાજ્ઞિક છેલ્લો દિવસ કરશનદાસ પે એન્ડ યુઝ ફેમ રાહુલ ભોલે અને વિનીત કનોજિયા રેવા ફેમ આદિત્ય ઠાકોર ભંવર કે પછી ડી તમારી ચોઈસ અભિષેક જૈન અભિષેક જૈન કયા ગુજરાતી એક્ટર સાથે હવે કામ કરવાની ઈચ્છા છે સિદ્ધાર્થભાઈ પછી હવે એક્ટર ઇફ યુ નો એનીબડી નો એક્સટ્રીમલી સોરી ધેટ્સ ઇટ કઈ ગુજરાતી ફિલ્મને તમને એમ થાય કે મરાઠીમાં પણ બનાવીએ આપણો કોઈક સબ્જેક્ટ અથવા તો આપણી કોઈ ફિલ્મ નહીં મેં હમણાં જ પૂછ્યું કે એવી કોઈ બાયોપિક બનાવવાની ઈચ્છા છે મને એન્ડ યુ સજેસ્ટેડ સમ નેમ યસ સો આઈ વિલ ડેફિનેટલી સ્ટાર્ટ વર્કિંગ ઓન દેટ ગ્રેટ ચાલ આઈ વિલ કોન્ટેક્ટ યુ તમારા માટે મરાઠી અને ગુજરાતી ફિલ્મોમાં શું ફેર છે તમને શું ચેન્જ લાગે છે વોટ ઇઝ યોર મરાઠી ઓડિયન્સ ઇઝ વેરી ઇનોવેટિવ એ લોકોને નવી આઈડિયાઝ ગ્રેબ કરવાનું જોવાનું પસંદ છે ગુજરાતી ઓડિયન્સનું આઈ થિંક ત્યાં આપણે થોડા પાછળ છીએ નવું કોઈક આવે એ આપણને ગમતું નથી કે ખબર નથી હસવાનું જ ગમે છે વેરેઝ મરાઠી ઓડિયન્સને તમે ઇમોશનલ સબ્જેક્ટ આપો બટ કન્ટેન્ટ હોવો જોઈએ દે લાઈક સૈરાટ આઉટ એન્ડ આઉટ લૈલા મજનુ કાઇન્ડ ઓફ દે લાઈક નટસમ્રાટ આઉટ એન્ડ આઉટ ઇમોશનલ દે લાઈક દે ધક્કા આઉટ એન્ડ આઉટ કોમેડી સો ઇફ ગુડ સિનેમા ઇઝ હરિશ્ચંદ્રજી ફેક્ટરી કોઈ પણ તમે લે ગુજરાતી ઓડિયન્સનું હજુ સુધી એ સ્ટાન્ડર્ડ ત્યાં ગયું નથી એક્સટ્રીમલી સોરી ટુ યુઝ ધીસ વર્ડ કરેક્ટ સો ટ્રુ અચ્છા આ બહુ સરસ સવાલ છે નવી પેઢીમાં કોનામાં ભવિષ્યનો નટસમ્રાટ દેખાય છે એ પ્રતિક ગાંધી બી જીમી ત્રિવેદી સી મયુર ચૌહાણ ડી મલ્હાર ઠાકર Do you know this name? Shall I tell you something? Yes. Natya Samrat, આ સ્ટેજ પર આ એક્ટરો આગળ 10 વર્ષ પછી કરશે કે એ લોકો ત્યાં સુધી ટકશે એ પણ સવાલ છે વેરી બિગ ક્વેશ્ચન બરાબર છે વોટ સરસ બહુ સરસ થેન્ક યુ વેરી મચ જો નાનકડો બહુ પતી ગયું થેન્ક યુ બાય બાય સેમ જરા એનું ઈઝીલી પતી ગયું કેરી ફોરવર્ડ ધ ડ્રામા વિથ મી ના મે એટલે બહુ ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ ગઈ વખતે જે સિદ્ધાર્થભાઈ થોડું ગુરક્યું આમ કરીને ગયા છે ને ત્યારથી આ પેન બહુ ઉપડી નથી ગઈ વખતે આમ આમ કર્યું તું મારી સામે કાશ બધું લઈ આવ્યો છું તું ઓકે દીપિકા ભાઈ રામાયણની કોઈ એવી ક્ષણ જે તમે આ જ દિન સુધી નથી ભૂલી શકે રામાયણમાં તો હવે 5 વર્ષ કન્ટિન્યુઅસ કામ કર્યું છે એટલે હવે લાઈફ ટાઈમ મેમરી રહી ગઈ હોય કોઈ એક એવો દિવસ કોઈ એક એવો એવી ઘટના અચ્છા અમારો લાસ્ટ ડે હતો રામાયણ પતી ગયું લવકુશ પતી ગયું અને વી વર ઓલ પાર્ટિંગ એન્ડ બધા એકબીજાને યુ નો પગે લાગતા હતા લાઈક પાપાજીને બધા પગે લાગતા હતા કે બાય 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 સી યુ નો વેન યુ પાર્ટિંગ બટ 5 વર્ષ પછી વેન યુ પાર્ટ હાઉ કેન યુ પાર્ટ So I just couldn't. So I removed my makeup, I sat in the car and I went away. And everyone was like, Deepika, where are you? Where is Deepika? I said, you know, my daddy had a phone, because that time there was no mobile. Daddy had a phone that Deepika was gone. So my father informed that she was going to go out at that time, but she was gone. So that was a phase which was so heavy-hearted. That we were going to leave the house, you know, my first vidai.
I thought was not at the time of my wedding. I thought it was a time when I stopped Ramayana. Mm. So yeah. That is a very emotional yeah. moment for me. I could not say bye to the unit. Absolutely. And Ramayana was an epic. એ દોર જ્યારે આપણે રવિવારે માત્ર રામાયણની રાહ જોઈ, એ પછી હવે તો આ ટેલિવિઝન સિરિયલ્સ પર ભગવાનની સિરિયલોનો એકદમ ભરમાર છે અને એકદમ હાઈ અપગ્રેડેડ ટેકનોલોજી સાથે બધું થાય છે. What's your take? તમને તમે મિસ કરો છો એ દિવસોને? કે ડુ યુ કમ્પેર ધ નોટ ધેટ આઈલ ટેલ યુ વોટ મને શું લાગે છે કે રામાયણ વોઝ રામાયણ બીકોઝ ધેર વર ઇમોશન્સ ટુ. Today, I have mentioned this before also, that we are creatures of emotions. એટલે તમે કોઈ પણ વસ્તુ ઇમોશનલ આપો દેટ વિલ કનેક્ટ વિથ યુ. તમે એક બ્યુટિફુલ સેટ બતાવશો ને યુ વિલ નોટ ગેટ ઇમોશનલી અટેચ ટુ ઇટ. સો ટુડે વોટ ઇઝ હેપનિંગ ઇઝ કે ટેકનિકલી તમે બહુ સરસ કરો છો, તમે બહુ ગુડ લુકિંગ લેડીઝ હોય છે, બહુ હેન્ડસમ મેન હોય છે, વેરી બ્યુટિફુલ ક્લોથ, બટ દેર ઇઝ અ ઇમોશનલ કનેક્ટ નથી. સો દેટ ઇઝ સમથિંગ વિચ આઈ હેવ ફેલ્ટ કે ઠીક છે ને, ઇફ આઈ ડોન્ટ એન્ડ અપ ડુઇંગ સમથિંગ લાઈક ધીસ, આઈ હેવ ડન સમથિંગ બેટર ઇઝ વોટ આઈ ફેલ્ટ. યા, સો આઈ ડોન્ટ મિસ ડુઇંગ ધેટ, બટ આઈ વુડ લવ ટુ બી પાર્ટ ઓફ સમથિંગ વિચ વુડ કેરી ધ સેમ ફીલિંગ. સો આ જે અંતરાલ હતો તમારા જીવનનો, આ બ્રેક હતો, એ દરમિયાન ક્યારેય તમને એવું લાગ્યું કે મારે પાછા હમણાં ને હમણાં તાત્કાલિક ફરવું છે કે ના, ઇટ વોઝ પ્લાન્ડ કે નો? નો, વેન આઈ ટુક અ સેબેટિકલ આઈ વુડ નેવર હેવ કમ બેક, વોઝ વેરી ક્લિયર, વેરી વેરી ક્લિયર કે હું જિંદગીમાં ક્યારેય પાછી નહીં આવું, બિકોઝ આઈ એમ બીન વેરી ક્લિયર એન્ડ આઈ ઓલવેઝ મેક માય ડિસિઝન્સ દેટ વે. અને આઈ થોટ કે ધીસ વોઝ વન ફેઝ ઓફ માય લાઈફ એન્ડ દેટ વોઝ ઇટ. સો એન્ડ આઈ હેડ નો રિગ્રેટ્સ અબાઉટ ઇટ. સો આઈ નેવર થોટ ઓફ મેકિંગ અ કમબેક. મેં ઓડિયન્સમાં બેસીને બધા જ પિક્ચરો જોયા છે એન્ડ આઈ હેવ એન્જોયડ, આઈ હેવ અપ્રિશિએટેડ, બટ નેવર ફેલ્ટ કે ઓ મારે આ રોલ કરવું છે, નોટ ફોર ધ લોંગેસ્ટ ટાઈમ, બિકોઝ ધ એક્ટર ઇન મી was not there at that point of time. I just appreciated as an audience, which is very rare. તમે એક્ટર હો ને ત્યારે તમને કન્ટિન્યુઅસલી એમ થતું હોય જ્યારે પડતા પર કોઈને જો કે આના કરતા તો એવડા બેટર, યુ નો ઇટ્સ દેટ ફીલિંગ હેઝ ટુ કમ, બટ આઈ ટ્રીટેડ માય સેલ્ફ કે નો નો આઈ એમ એન ઓડિયન્સ, સો યુ નો આઈ કાઇન્ડ ઓફ મોલ્ડેડ માય સેલ્ફ દેટ વે ટિલ વન ફાઇન ડે અગેન, યુ નો એક વાવાઝોડું તમારી જિંદગીમાં આવી જાય એન્ડ યુ ફીલ કે આઈ વોન્ટ ટુ ગેટ બેક. સર, તમે નરેશ કનોડિયા સાથે પણ કામ કર્યું છે અને એ પણ એ જમાનાની એટલી મોટી હિટ, અને અત્યારે સિદ્ધાર્થભાઈ સાથે કામ, શું ફરક? આ બે જુદા જ એક્ટરો છે છતાં તમારો અનુભવ બંને સાથે કામ કરો? આઈ થિંક બોથ ઓફ ધેમ આર સુપર ટેલેન્ટેડ. સિદ્ધાર્થભાઈ ઇઝ સિદ્ધાર્થજી એન્ડ વોટ એવર યુ એડ્રેસ હિમ એઝ ઇઝ નો ડાઉટ વેરી વેરી વિટી, વેરી ઇન્ટેલિજન્ટ. And a man can be witty only if he has the intellect to show that humor. That's very important. And very disciplined. So I will, even Naresh Bhai was very, very good. But I would say that Naresh Bhai was, personally, he's not a witty person. Mm. But a very nice person. Mm. Like he would take care of you. He would understand that if you are in Bombay industry, taking care, looking after your lunch, peso utho, you know, all those kind of thing. But Siddharthji is somebody I'm continuously laughing with. He's a humorous person and a very good human being. So there are a lot of differences. You can't compare two people that way. Absolutely. Nat Samrat na shooting na samay no koi khas yadgar divas athwa to sauthi aghro divas Nat Samrat vakhate? Okay, aghro divas to mane lage che first day of every schedule was aghro. કારણ કે એમાં ઘણી ઇમોશનલ જર્ની છે, આઈ થિંક ઘણા બધા એવા મોમેન્ટ્સ, યુ નો આઈ ટેલ યુ ધ ફર્સ્ટ ટાઈમ આફ્ટર સો મેની યર્સ હું એકલી ટ્રાવેલ કરીને મેં કચ્છ આવી હતી ફર્સ્ટ શેડ્યુલ માટે અને આઈ ફેસ ધ કેમેરા, વી વર ડુઇંગ અ સાયકલ ન્યુ સિક્વન્સ. ફોર મી સિદ્ધાર્થજી ઇઝ ન્યૂ, જૈનજી ઇઝ ન્યૂ, પ્રોડક્શન હાઉસ ઇઝ ન્યૂ, એન્ડ આઈ ઓલવેઝ હેડ માય મેકઅપ મેન, હેર ડ્રેસર, માય કમ્ફર્ટ ઝોન વોઝ ટ્રાવેલિંગ વિથ મી. આટલા વર્ષો સુધી મેં કામ કર્યું છે, તમે ઓલ ફોર સડન યુ પ્લાન્ટ યોર સેલ્ફ ઇન ટુ અ ડિફરન્ટ કરિયર અને તમે એકલા હો, સો દેર ઇઝ ધટ લિટલ નર્વસનેસ કે એક તો તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છો અને એવા લોકો સાથે આવ્યા છો હુ આર વેરી ગુડ ઇન ધેર ફિલ્મ્સ, બટ યુ ડોન્ટ નો ધેમ, યુ નો ધે કેન બી એસેન્ટ્રિક ફોર ઓલ દેટ યુ નો. સો યુ નો હાઉ ટુ how will they deal with you and how will you deal with them? That was the only એટલે એ રહ્યું છે. અને મેં પરફોર્મન્સીસ કન્સર્ન યા એકાદ બે સીન મારા રિયલી બહુ જ સરસ છે એન્ડ આઈ
થોડુંક મને ત્યારે એવું લાગતું હતું કે આઈ નીડ ટુ બી એટ પાર વિથ હિમ ઓલ્સો બીકોઝ હી ઇઝ ફેબ્યુલસ વિથ હિઝ લેંગ્વેજ. સો ટુ બી આઈ કેન એક્ટ, આઈ મીન એક્ટર, આઈ કેન એક્ટ, આઈ કેન પરફોર્મ, બટ સમટાઇમ્સ અ કન્સ્ટ્રેઇન ઓફ ગુજરાતી કમ્સ ઇન ધ વે. એટલે મને એ બહુ ચિંતા હતી કે હું કેવી રીતે કરીશ, બટ જયંતજી હેડ સો મચ કોન્ફિડન્સ ઓન મી કે તમે કરી લેશો, તમે ચિંતા નહીં કરો, ઓન ધ સ્ક્રીન યુ વિલ લુક એઝ ગુડ એઝ યુ નો યુ શુડ બી લુકિંગ. સો દે વર ડેઝ એન્ડ સીન્સ લાઈક દેટ, બટ હું વાંધો ના આવ્યો. સિદ્ધાર્થભાઈ, નટસમ્રાટની જર્ની બહુ ઇમોશનલ છે. ક્યાંય એવું કોઈ એક જગ્યાએ, કોઈ એક ક્ષણે, કોઈ એક છેડે એવું લાગ્યું કે ધીસ ઇઝ બીકમિંગ ડિફિકલ્ટ? ના, એઝ એન એક્ટર ઓર એઝ એન ઇન્ડિવિડ્યુઅલ? ના, એટલા માટે નહીં, હું તખતાનો કલાકાર છું અને પરકાયા પ્રવેશની એક હદ હોય છે, માત્રા હોય છે. તમારે એ પાત્રના પોત સુધી એનામાં અમુક પણ એટલા ઓતપ્રોત ન થઈ જાઓ, એનું પોત પારખી લો પણ ઓતપ્રોત એ રીતે ન થઈ જાઓ કે તમારી જાતને ભૂલી જાઓ. નો, વોટ ઇઝ ધ એન્ટાયર ફંડા ઓફ એક્ટિંગ ઇઝ ઇટ્સ પ્લે એક્ટિંગ. તમે કેટલા નજીક જાઓ છો એની કેટલા નજીક જાઓ છો, સભાનતા તો છે. હા, પણ સભાનતા તો જરૂરી છે, કારણ કે અલ્ટિમેટલી અભિનય છે, એમાં ક્રાફ્ટ પણ છે, અભિનયમાં ક્રાફ્ટ પણ હોવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે એક નાનકડું આ જેસ્ચર કે મારા અવાજનો આ આરોહ અવરો એ લોકોને હસાવશે કે રડાવશે, આખો ભીની કરશે. સો ઇટ ઇઝ અ ક્રાફ્ટ. એટલે આઈ હેવ ઓલવેઝ બિલીવ ધેટ. બાકી દશરથ ભજવતો અને એટેક આવે તો દર વખતે નવો દશરથ લાવવો પડે નાટકમાં કે સિનેમામાં. એટલે એ બધી જે વાતો કરતા જ ને લોકો કે હું તો એટલો મારા રોલમાં ખૂપી ગયો ખૂપી ગયો કે મને બહાર કાઢતા તો એને બહાર જ કાઢી મૂકો. એમના વિશે એક વાત કહું? જી પ્લીઝ. આઈ હેવ નોટ વર્ક વિથ કાજોલ ઓર સમ અધર એક્ટર્સ, બટ હી ઇઝ લાઈક ધેમ ઓનલી. ઇમોશનલ સીન કરતા હોય અને એ હસાવતા હોય લોકોને, વી આર રેડી, રિહર્સલ થઈ ગયું, બધું થઈ ગયું, હવે શોટ લેવાનો જે ક્લેપર બન, તો પણ સિદ્ધાર્થભાઈ કંઈક ને કંઈક જોક કરીને હસાવતો હોય, પછી કેવું સર રેડી, અને ઇમિડિયટલી ઇમોશનલ આંખો ભીની થઈ જાય અને એમના કેરેક્ટરમાં આવી જાય. સો દેટ ઇઝ ધી બેસ્ટ એક્ટર્સ એક્ઝામ્પલ વી કેન ગીવ ઓલવેઝ. એબ્સોલ્યુટલી. અને ઓન દેટ નોટ, એક સરસ સવાલ છે દીપિકાબેન. સિદ્ધાર્થ રાંદેરી વચ્ચે, હા તમને અડવત્તા, સિદ્ધાર્થ રાંદેરિયાને રામાયણ માંથી કોઈ પાત્ર આપવું હોય તો કયું આપો? ના, અમારી પાસે ઓપ્શન પણ છે. એ કુંભકર્ણ, બી હનુમાન, મંત્ર કોણ છે? આના લેખક કોણે લખ્યો છે આ સવાલ? હું જવાબ આપીશ બીકોઝ આઈ હેવ એન ઓપ્શન, બીકોઝ આઈ નો સિદ્ધાર્થજી નાઉ સો વેલ, બીકોઝ હી ઇઝ ઓલવેઝ સ્લીપ ડિપ્રાઇવડ. ચાલે આપણે વાત કરતા હોય, his one of the line is ungar puri nahi rahi mana jo mai tu te itna thaki gaya aaj be wage jaagi gyo to his first topic of conversation is sleep. એટલે કુંભકર્ણ હા, જો કે આજે ઓફિસ માં આવીને આપણે ત્યાંથી શરૂઆત કરી હતી. He loves his sleep. ઓકે, આમાંથી તમારે રામ તરીકે કોઈ એક્ટરને પસંદ કરવાનો હોય તો કોને કરો? એ સિદ્ધાર્થ રાંદેરિયા, બી મનોજ જોશી, સી દર્શન જરીવાલા, ડી નરેશ કનોડિયા. અરે બાપા, બધા આધેડ રામ જ લઈ જાય. અત્યારે તો હું નટ સમ્રાટ સાથે હું આવી છું, સો આઈ વુડ સે સિદ્ધાર્થ. છેલ્લું બહુ સરસ સવાલ છે, સીતા અને દીપિકામાં, મને ગમે હોય, સીતા અને દીપિકામાં કોઈ સરખાપણો ખરો? ઇન્ડિવિજ્યુઅલ તરીકે તમને આટલા વર્ષોમાં ક્યાંય એ સિરિયલ કર્યા પછી હવે similarity
યા યા ઓબવિયસલી પાત્ર પાત્ર હોય છે, જીવંત વ્યક્તિ જીવંત વ્યક્તિ હોય છે, એવી કોઈ સરખામણી ન હોય. ગાંધીજીના પાત્ર કેટલા લોકોએ ભજવ્યા તો એને એમ કે તારા મને ગાંધીમાં શું સરખ ન હોઈ શકે, એને પાત્ર પાત્ર છે. અને સીધા તો પુરાતન કાળનું એક, એટલે આપણે શું એને કહીએ રામાયણ એટલે જે સમય એ, એટલે કાલ્પનિક નહીં કહો, કારણ કે આપણો આખો દેશ એને રિયલ માને છે, એટલે જ જીવન છે. અને લોકો હજી એમના ફોટા પણ સાચવી રાખે છે. એવા મંદિરો છે જ્યાં મૂર્તિની જગ્યાએ દીપિકાજીના ફોટા છે. So this is our country, but anyway. Yeah, but I mean, I don't think so. I can say ki similarity you can see. But I'll tell you what, jare Ramanand ji took me, Papa ji took me, he felt ki je Tulsidas ane Valmiki Ramayana ma description che Sita ne, ke bhai her height is એમનું માથું રામના હૃદય પર આવે છે. સો ધેટ કાઇન્ડ ઓફ થિંગ, શી હેડ બદામી આઈઝ, એટલે અમુક જે બધા ડિસ્ક્રિપ્શન એમને હતા, એટલે હી ચોઝ મી બીકોઝ આઈ ફિટેડ ધોઝ ડિસ્ક્રિપ્શન. એટલે આઈ વુડ સે એટલું દેખાવ પૂરતું, સ્વભાવનું તો ના જોઈએ, કારણ કે ઓબ્વિયસલી નોટ, બીકોઝ યુ નો વેર જનક એન્ડ વેર દશરથ એન્ડ વેર રામ એન્ડ આઈ મીન વાય વાય મી સીતા, મારા પણ જીવનમાં રામ અને જનક આવવા જોઈએ, યુ નો. સો કન્વિન્સ્ડ, કમ્પ્લીટલી અગ્રી. નવી પેઢીમાં કોને નટ સમ્રાટ તરીકે જુઓ છો? ઓર તો જુઓ છો પ્રતિક ગાંધી, જીમી ત્રિવેદી, મયુર ચૌહાણ, મલ્હાર ઠાકર? પાનું પાછું આવ્યું? ના, એમને જે પૂછ્યું તે તમને પૂછવું છે. એમણે જે જવાબ આપ્યો એ છે, કોને જુઓ છો એ કહેવું અઘરું છે. પ્રૂવ, હું તો મારી જાતને પણ નથી જોતો, કોઈ બીજું પણ હોઈ શકે, વધારે સારું પણ કરી શકે. જે અનનોન ફેસ છે એવો પણ કોઈ અદાકાર આવી જાય કે જે વધારે ન્યાય પણ આપી જાય. આ તો અમને જાણીતું હતું ને, એમને મારામાં વિશ્વાસ હતો એટલે, અને મેં મારી કેપેસિટી કાઢ. પણ આ બધા અચ્છા કલાકારો છે, અને ભાઈ એ લોકોને પણ લિમિટ શું કામ કરીએ, નટ સમ્રાટ તમને આપશો કે આ ભજવીને બતાવો ને. પોતપોતાની રીતે સરસ કામ કરે છે બધા, બધાની પોતપોતાની આગવી પ્રતિભા છે અભિનયની, એટલે એ લોકો નટ સમ્રાટની ભજવી શકે ત્યાં સુધી ચાલશે, જીવશે, કરશે. એ અને એસેન્શિયલી નટ સમ્રાટ એવી ભૂમિકા છે બોસ કે 21-22 વર્ષે ભજવવાનું પાત્ર નથી, એટલે કરેક્ટ. અને આ બધા પોતાની 20-30માં છે, અને એટલા માટે એક મોટો સમયગાળો જરૂરી છે એની પાછળ. નાના પાટે કરે પણ ભજવી તો ક્યારે એની જય ફોર્મ મરે. 60માં પ્રવેશ્યા પછી આ સબ્જેક્ટ તો હતો જ હતો, પણ ત્યારે નથી ભજવી. કરેક્ટ, એના જેવું. છેલ્લે જોયેલી કઈ ગુજરાતી ફિલ્મ અને નાટક ખૂબ ગમ્યા હતા? ગુજરાતી ફિલ્મ હમણાં મેં તો બધી જોઈ નથી, ઘણી બધી આવી ગઈ, પણ હું એકદમ આમ ઇમ્પ્રેસ થઈ જવાય એવું. બધી આમ ઓકે ઓકે, સારી, વ્યવસ્થિત લાગે છે. આઈ વોન્ટ સે કે નથી. લવની ભવાઈ ચાલી તો એની સામે બરાબર છે, મારો સહમત છું. ઓક્સિજન તો પ્રમાણમાં કદાચ ઓછી ચાલી, અહીંયા એવું બોલાય પણ નહીં, કારણ કે તરત પેલો દિગ્દર્શકમાં શું બસ નથી ચાલી યાર, મારી ચાલી છે, પણ મને ખબર નથી આંકડા. છતાં ઇટ વોઝ અ ડિસન્ટ ઓરિજિનલ થોટ હતી. આ થોડી નજીકના ભવિષ્યની વાત કરું છું, એટલે તો રિઝનેબલી નાઇસ ગુડ ફિલ્મ્સ. અને નાટક તો હમણાં કંઈક એવું બીજું ખાસ જોયું નથી. છેલ્લે પેલું વેઇટિંગ રૂમ મને ગમ્યું હતું, પણ એને ઘણો સમય થઈ ગયો. અને હમણાં તાત્કાલિક એવું કોઈ બહુ આમ ઇમ્પ્રેસ થઈ જવાય એવું ખાસ મને લાગ્યું નથી. અને અમદાવાદના પ્રોડક્શન પણ નથી જોયા, પણ માનું છું કે હમણાં અહીંયા ઘણા સારા સારા 2-4 પ્રયોગો થયા, પણ મેં જોયા નથી એટલે હું નથી કહેતો વધારે. સુધીરભાઈ, ઓવરઓલ આમ કઈ ગુજરાતી ફિલ્મ તમને વારંવાર જોવાની ગમે, જૂની નવી કોઈ પણ? બહુ જૂની કોઈ મને વારંવાર જોવાનું જ કંઈ નથી ગમતું. મને એકવાર જોઈ લીધું મને ખ્યાલ આવી ગયો, પછી હું કહેવો હુક નથી થઈ જતો કોઈ ચીજથી, કોઈ ચીજથી નહીં. મને ગાયનો નવા જ સાંભળવા ગમે છે. મને ક્યારે એવું કોઈ દોર આવી ગયો ને એક બેઠા અડધો કલાક ઠીક છે જૂના ગાય સાંભળ્યા, બટ આઈ એમ નોટ ઇન ટુ ધેટ મેન્ટલ સ્ટેટ ઓફ ગેટિંગ અરે નોસ્ટાલ્જિયા રેટ્રો, ના ના, મને કંઈ છે નહીં. મને મને નવું સંભળાવ ને, તો મને બાદશાહ સંભળાવ, મને પલક મુછલ સંભળાવ, જે પણ હોય. આજે ભજવી શકાય એવા છે કે નહીં એ પણ એક સવાલ છે દોસ્ત.
પપ્પા જ છે એટલે કે બધું સરસ જ છે એવું નથી હોતું. એટલે એની રીતે સમયગાળા પ્રમાણે છે. એવા ઘણા નાટ્ય લેખકો આપણે ત્યાં થયા જેમણે કૃતિઓ કરી, પણ એ બધા લોકો સુધી નથી પહોંચી શક્યા કારણ કે પોતાના ઉત્સાહથી લખાયેલા નાટકો હતા. પણ નાટકની ભજવણી અને લોકભોગ્યતા એ સમયાંતરે બદલાતી જાય છે અને દિગ્દર્શક એ નક્કી કરતો હોય છે. એક મોમેન્ટ જ્યારે ઓડિયન્સની તાળીઓથી તમને નટ સમ્રાટ તરીકેની ફિલિંગ આવી હોય? બહુ આવે છે, અવારનવાર આવે છે, અવારનવાર આવે છે. ખરેખર દોસ્તો, હમણાં અમેરિકા હતો, 19 દિવસ 18 પ્રયોગ, 35,000 માઇલનો પ્રવાસ, થોડું ઉડવાનું, બાકી બાય રોડ, રોજ નવું શહેર, પણ બધા શોઝ હાઉસફુલ, અને જ્યાં અને કોમેડી નાટક રંગરંગીલા ગુંજુભાઈ, એ કોઈ એવું ગજબનું નાટક પણ નથી, મને પોતાને ખબર છે, પરંતુ સમાવ એવું શું છે જે લોકોને અપીલ કરી જાય છે, અને આવા નાટકમાં પણ જો લોકો ઊભા થઈને તાળી પાડે તો મને ઇટ ઇઝ જસ્ટ પ્રેક્ષકોનો પ્રેમ અને રંગદેવતાની કૃપા. વાહ, કેટલા ઓનેસ્ટ જવાબો આવી રહ્યા છે, એટલે જ અમે આ સેશન્સ પ્લાન કરીએ છીએ સર તમારી સાથે. ખાસ નાટક અમારી દુનિયા તમારી દુનિયાની શરૂઆતની સ્પીચમાં ડાયલોગ છે કે માણસની પડતીની શરૂઆત થાય ત્યારથી થાય છે જ્યારે તેનું સન્માન થાય છે. આવા કોઈક સન્માનની ક્ષણે તમને આ ડાયલોગની રિલેટિવિટી સમજાય છે? નોટ રિયલી, ના, કારણ કે એવા મોટા સન્માન હજી હું પામ્યો નથી કે મને આવું લાગે. ના ના, મોટા જે થતા હોય છે એને હું, અને ઇટ ડઝન્ટ મેટર ટુ મી, મને કે બહુ એવો ફરક જ નથી પડતો. નાટકની પ્રવૃત્તિ હું સતત મારા નિજાનંદ માટે કરું છું. 3 કલાક હું આ દુનિયાથી, બીજા પ્રોબ્લેમોથી, બીજી બધી ચીજથી, ધોઝ 3 અવર્સ આર મેજિક અવર્સ. ભગવાન બહુ ઓછાને આવી તક આપે છે, અને મારું એક હું માનું છું ત્યાં સુધી આ મારું ઓરિજિનલ છે, કારણ કે મેં પોતે જ વિચારીને ક્યાંક કહ્યું હતું હમણાં એક ઇન્ટરવ્યુમાં કે ભગવાન પોતાના મનગમતા માણસને અભિનેતા બનાવે છે. ઈશ્વર કૃપાથી ઓછી છે, બહુ અઘરું હોય છે. તો આ નાટક એટલે એવરી ન્યુ પ્લે ઇઝ ન્યુ બિગિનિંગ. મારી બાલદીની ફેક્ટરી હોય ને, એકવાર સ્થાયી થઈ ગઈ પછી હું 20-25 વર્ષ સુધી બાલદીઓ બનાવ્યા જ કરું, અને પછી એ બ્રાન્ડ બને અને ચાલ્યા કરે. કંઈ પણ એવી ચીજ હોય, એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની વાત છે. અહીંયા ક્રિએટિવિટીની વાત છે, લોકોનું માનસ બદલાય છે એની સાથે. આજથી 35 વર્ષ કે 40 વર્ષ પહેલાં હું જે કરતો હતો ત્યારનું ઓડિયન્સ જુદું હતું, આજે હું આજે ભજવું છું ત્યારનું ઓડિયન્સ જુદું છે. એ લોકોની સમજ અપેક્ષાઓ જુદી છે, માનસ જુદું છે. યંગસ્ટર્સ થોડા ભળે છે, તો એ એક 40 અને અબાવ, અને એક 15 થી લઈને 35 સુધીના, તો આ બધાનું અમલ કમિશન કે આ બધાને આવરી લે એવું કેવી રીતે બનાવવું અને બધાને ગમે એવા કેવી રીતે બનવું, બહુ અઘરું કામ છે સાહેબ, બહુ અઘરું કામ છે. પરણેલો છું એટલે હું આ કરી જાણું છું. ઓકે, સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની કઈ એક આદત છોડવા માંગે છે? બહુ ખોટે હોય છે યાર, આપણે તો એક જ વ્યસન હોય તો એ છોડવા માંગુ ઘણું. આઈ ડોન્ટ નો, ધેર આર લોટ ઓફ થિંગ્સ, બહુ નિખાલસ પડે કહું તો, પણ અને એક શું કામ, મારે છોડવા જેવું ઘણું બધું છે. અહમ કઈક અંશે છોડી પણ શક્યો છું દોસ્ત, મને બહુ ફરક નથી પડતો. આઈ એમ ઓન અ ડિફરન્ટ ઝોન નાઉ. મને રાગ દ્વેષ નથી, તેજો દ્વેષ પણ મારામાં બહુ જ ઓછો છે, મને એવું થતું, અને એટલે જ હું બહુ મજા કરી શકું છું કામ કરતી વખતે. સામેના માણસ માટે મને ક્યાં એવું છે જ નહીં, મારે ઊભા તો મારે કામ કરવું, તારે આ ચીજ સારી બનશે ને, ચાલને આપણે કરીએ ને યાર, તું ખાટી જઈશ એવી ભાવના મને નથી આવતી ક્યારે. બાકી તો ઘણી ચીજ એવો છે જે બધાને આપણે વ્યસનો કહીએ, ખોટી આદતો કહીએ, દોસ્તીનો પણ. ગુજરાતી રંગભૂમિ પર તમારો સૌથી
બેસ્ટ ફ્રેન્ડ, સારો દોસ્ત. તકલીફ જે છે દોસ્ત, આ લાઈનમાં કોઈ ફ્રેન્ડ હોતા જ નથી. સૌથી બેસ્ટ છું આ લાઈનમાં. ફ્રેન્ડ તમે જેને માનો છો એને પણ તમને માનવું જોઈએ, પણ જેવું બહુ બનતું નથી દોસ્તો. ફ્રેન્ડશિપ ક્યારે બને? જ્યારે તમે કોલેજ કાળથી સાથે હતા, એક સ્ટ્રગલ કરી. અને બીજી એક વાત આજે મારે આ જાહેરમાં કહેવું છે મિત્રો, હું સતત નોંધતો આવ્યો છું, ગુજરાત નહીં કહું પણ અમદાવાદ કહીશ, અમદાવાદમાં ભાઈબંધની જે વેલ્યુ છે એ મુંબઈમાં નથી. મુંબઈ ભાઈબંધ ઊભા નહીં કરી શકે. જ્યારે અમદાવાદમાં ભાઈબંધ મારો દોસ્તાર અડધી રાત્રે એ બધી કોઈ પણ, પછી એ તમે તોફાનો કર્યા કે એકબીજાની તકલીફમાં ઊભા રહ્યા, આ જે બોન્ડિંગ છે ને એ મુંબઈમાં નથી દોસ્તો, નથી અને બનશે પણ નહીં. તો આ લાઈનમાં એવા બહુ મારા નજીકના કોઈ મિત્રો હોય કે એવું બહુ એવું મને બધું લાગતું નથી. પછી મિત્રો કોને ગણવા કે જેની સાથે તમને એમ લાગે કે ભાઈ આની સાથે આપણે કલાક હસી મજાક કે સારી એક લેવલથી વાત કરી શકીએ, એ મારો મિત્ર છે. પણ ઉતર્યા છૂટા પડ્યા, દેટ્સ અબાઉટ ઓલ. બીજા દિવસે એનો ફોન નહીં આવે તો મને નહીં ચાલે એવું કોઈ અત્યારે તમારી પાસે. મજા વળી રહી છે ને? બસ એકાદ બે સવાલ રહ્યા છે પછી. હજી એના લોકોને ઓછા પૂછ્યા મને વધારે. એમાં વચ્ચે તો એક મને પણ પૂછી લીધા. સિદ્ધાર્થભાઈ, આમ જનરલી મુંબઈની રંગભૂમિ, અમદાવાદની રંગભૂમિની બહુ ચર્ચા થતી હોય છે, એટલે અમે જ્યારે થિયેટરમાં પગ પહેલો મૂક્યો ત્યારથી જ અમારે તો કાને આ જ પડ્યું છે. પણ એ માત્ર રંગભૂમિની અને એક્ટરની દ્રષ્ટિએ ઘણી બધી ચર્ચા અને ઘણી બધી એની વાતો થતી હોય છે. તમે આટલા વર્ષોથી અમદાવાદ, મુંબઈને, ગુજરાતના અને દુનિયાના છેડે છેડે નાટકો કર્યા છે, મને ઓડિયન્સ વિશે વાત કરો. મુંબઈનું ઓડિયન્સ શું છે અને અમદાવાદનું ઓડિયન્સ શું છે? અમદાવાદ બેસ્ટ, મને અહીંયા મજા જ આવે છે, મને અહીંયા બહુ જ મજા આવે છે. લોકો નાટક જોવું છે માટે આવે છે. મુંબઈમાં બટાટા વડા આ થિયેટરના સારા છે તો ચલ ત્યાં કયું નાટક છે જુઓ ને. વધારે હાર્શલી બોલું છું પણ નાટક પ્રત્યેનો લગાવ, અને અમદાવાદની જ વાત કરીએ બાકી સમગ્ર ગુજરાતમાં છે, સુરતમાં પણ એટલું સ્ટ્રોંગ છે, અને મોટા શહેરોની વાત કરીએ નાના ગામડાની એટલે બધે જવાય છે આનંદમાં. અને મારા નાટકોનો તો એવો રેકોર્ડ રહ્યો છે કે બીજા કોઈ જ્યાં એક પ્રયોગ કરે ને ત્યાં મેં 5 કર્યા છે. નવસારીમાં મારા 5-6 શો થાય, બીજાનો 1 થાય, પણ એ લોકોની એટલી ચાહના છે. પણ મને અમદાવાદમાં નાટક ભજવવાની મજા આવે છે. અહીંયાનું ઓડિયન્સ એ રીતે થોડું ઘણું મરાઠીની નજીક એ રીતે છે કે એ ઉમળકાથી એને નાટક જોવું છે માટે આવે છે. આડા દિવસે 9:45-10 વાગે આવે છે, 1 વાગે છૂટે છે, એ જ સ્કૂટરને કિક મારીને લોકો પોતપોતાના ઘરે પહોંચે અને બીજે દિવસે પાછા કામ પર જાય છે. પણ એ નાટક પ્રત્યેનું આકર્ષણ છે એટલું. તો આ આકર્ષણ કદાચ મુંબઈમાં એ રીતનું એટલું નથી. અને છેલ્લો સવાલ, તમે કોઈ નટ સમ્રાટને મળ્યા છે? કોને કહું એવું મળ્યા છે એટલે અમિતાભ બચ્ચન માટે હું એવું કહી શકું, પરંતુ અમુક ભૂમિકાઓમાં. મને હંમેશા પૂછે તમારો ફેવરિટ કોણ, મેં કહું ના એવું નથી. કોઈક એવું પિક્ચર પણ જ્યાં મને જોની લીવર વધારે ગમી જાય અને મુખ્ય નાયક ન પણ ગમે, કારણ કે એણે એ પોતાનું જે એટલી ક્ષણ હતી કે એણે કંઈક એવું કર્યું કે એ ક્ષણને એણે જીવંત બનાવી જે એ જ કરી શક્યો. એટલે ક્યારેક કોઈક ચરિત્ર અભિનેતા પણ એ વસ્તુને જીવાડી જાય એ ક્ષણોને કે એ સીનને જે મુખ્ય હીરો ન કરી શકે. મુખ્ય હીરો મોટા ભાગે નથી જ કરી શકતા આપણે ત્યાં, પણ એવું છે. અને મને આઈ ગેટ ફેસિનેટેડ, મને બહુ નામો નથી ખબર હતા પણ હોલિવૂડ ફિલ્મ જોઉં ને ત્યારે આઈ રિયલી એપ્રિશિએટ. હું જોયા કરું, મને થાય કે આ કોણ છે આ એક્ટર, જે નાનો હશે કદાચ એક્સ્ટ્રા હશે પણ એ પોતાનું કામ કેટલું કેટલું ઓતપ્રોત થઈને કરે. તમને અત્યારે એ માણસ એ જ લાગી રહ્યા છે. એ ઓફિસનું દ્રશ્ય છે તો એ તમને વાસ્તવિક ઓફિસ લાગે, રસ્તો રસ્તો લાગે, દુકાન દુકાન લાગે, બેડનો સીન હોય તો પણ એટલો સાહજિક ને વાસ્તવિક લાગે, અભિનય ન લાગે. આપણા પિક્ચરોમાં સતત હજી અભિનય લાગે. મને પણ આ શીખવું છે કે આમાંથી કેમ બહાર આવે, કે હું એ પાત્ર કેમ લાગી શકું, અને સતત મારો એ પ્રયત્ન છે. સો ઓન ધેટ નોટ લેટ્સ રેપ અપ. થેન્ક યુ વેરી મચ. જતા જતા નટ સમ્રાટની ટીમ તરીકે, ઇફ યુ વોન્ટ સે એનીથિંગ ફોર ધ મૂવી દીપિકાબેન. 30th ઓગસ્ટ આ રિલીઝ થાય છે. તમારે
બીઆર માય મૂવી થિયેટર્સમાં બધા જોવા જજો. ઇટ્સ અ ઇટ્સ અ વેરી વેલ મેડ મૂવી એન્ડ બધી પિક્ચરમાં બધા મહેનત કરતા જ હોય છે. ઇટ્સ ઇટ્સ અ ડિફરન્ટ મૂવી. ઇટ્સ અબાઉટ ઇમોશન્સ, ઇટ્સ અબાઉટ ફેમિલી. એટલે આ પર્ટિક્યુલર એવી પિક્ચર છે વિચ યુ કે નોટ સે કે યંગસ્ટર્સ માટે છે કે ઓલ્ડ પી માટે છે. આમાં ઇટ ઇઝ ફેમિલી, એટલે પેરેન્ટ્સ એન્ડ ગર્લ્સ એન્ડ બોયઝ ઓફ ઓલ એજ ગ્રુપ વિલ એન્જોય. સિદ્ધાર્થજી કાયમ બધાને એમ જ કહેતા હોય છે આની માટે કે તમે તમારા પેરેન્ટ્સને લઈને જોવા જજો. ધેર ઇઝ અ લોટ ટુ લર્ન એન્ડ લોટ ટુ એન્જોય. સો એઝ અ ફેમિલી ગો એન્ડ વોચ ઇટ એન્ડ એન્જોય એન્ડ કીપ એન્જોયિંગ ઇટ એન્ડ એન્જોય ગુજરાતી સિનેમા. જયંતભાઈ, 30th ઓગસ્ટને રિલીઝ થઈ રહી છે નટા સમ્રાટ. પ્લીઝ ગો ટુ થિયેટર્સ, ગો અલોંગ વિથ યોર પેરેન્ટ્સ. થેન્ક યુ દોસ્તો. હું તો એટલું જ કહીશ કે જોવા જાઓ, જરૂર છે, પ્રેક્ષકોની જરૂર છે. યુ હેવ ટુ. નોટ માત્ર નટ સમ્રાટ રિલીઝ થાય છે એટલે નહીં, ત્યાર પછી પણ ઘણી ફિલ્મો રિલીઝ થશે. ચૂઝ એન્ડ પિક, જુઓ, પોસ્ટર જુઓ, વાંચો એના વિશે નેટ ઉપર અથવા એનાથી, પણ નક્કી કરો. પણ એટલીસ્ટ પ્રતિસાદ આપો, પિક્ચરને પ્રતિસાદ આપો, તમારી પસંદગીના પિક્ચરને પણ આપો. વી વોન્ટ કે વર્ષની 3-4 ફિલ્મો એવી રીતે વખણાય જેથી બહાર સુધી એની વાત પહોંચે. સૈરાટ પરથી ધડક બની શકે તો ગુજરાતી પરથી બીજું કંઈ કંઈ નહીં. અને એ બન્યું કારણ કે લોકોનું ધ્યાન ક્યારે ગયું, ત્યારે મોટી હિટ બની. અને હિટ કોણે બનાવી? દર્શકોએ. સાહેબ, એક સાયકલ છે, જરા પેડલ મારો યાર. બસ, મેં કીધું તું ને કે ખુશનુમા સાંજ ઓર આહલાદક બની જશે. મજાનો આ શુદ્ધ દેશી સંવાદ અહીંયા અત્યારે અલ્પવિરામ લઈએ. જલસો કરજો તમે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. દીપિકાબેને, સિદ્ધાર્થભાઈએ ખૂબ બધી વાતો કરી છે ગુજરાતી ફિલ્મો વિશેની. જલસો ઉપર 1932થી લઈને અત્યાર સુધીની મોટાભાગની ફિલ્મોના ગીતો છે. લગભગ 20,000થી વધુ ગુજરાતી ફિલ્મોના ગીતો, માત્ર ને માત્ર ગુજરાતી ગીતો આ એપ્લિકેશનમાં છે. સુગમ સંગીત, લોક સંગીત, ભક્તિ સંગીત, ગરબા, ગઝલ, બધું જ. ભક્તિ સંગીતના તો અનેક જેટલા પણ સંપ્રદાય છે, જેટલા પણ વાડા છે, બધાના લગભગ દરેક ભગવાનને અમે પૂજ્યા છે. આ બધું જ અમે જલસોમાં સમાવ્યું છે. સાથે 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 ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનું ડ્રામેટિક રીડિંગ અને ખૂબ બધા ફિક્શન શોઝ છે. તમે પ્લીઝ આ બધા જોજો, મજા પડશે. એક સરસ સરપ્રાઈઝની વાત એ છે, સિદ્ધાર્થભાઈ સાથે એક સરસ સરપ્રાઈઝ રેકોર્ડ કરી છે, ટૂંક સમયમાં એને રિલીઝ કરીશું. એ રીતે પણ જલસો ડાઉનલોડ કરજો, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. અને નાટ સમ્રાટ આ શુક્રવારે 30 ઓગસ્ટે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. 30th ઓગસ્ટ ગુરુવાર, શુક્રવાર ગુરુવારે રિલીઝ થઈ રહ્યું છે. ગુરુવારે આ મૂવી આવી રહી છે અને બહુ જ મને આ આખા થીમ વિશે, આ વિષય વિશે ખબર છે. જજો, બહુ મજા પડશે, ખૂબ મજા પડશે. થોડી માણસાઈની નજીક જશો. મળીએ છીએ ફરીથી શુદ્ધ દેશી સંવાદમાં અને કરતા રહીશું જલસો. અત્યારે હું નહીં છું. બાય બાય. થેન્ક યુ.